ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસટી નિગમને અદ્યતન સુવિધા ધરાવતી નવી એકસો એકાવન બસની ફાળવણી કરવામાં આવી છે રાજપીપળાથી અંબાજીના લાંબા રૂટ માટે આ પૈકીની બસની ફાળવણી થઈ છે તે બસનું લોકાર્પણ સાંસદ મનસુખ વસાવા તથા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ ટુ બાય ટુ બસ પુષ્પેક સીટ ધરાવતી હોવાથી બસમાં મોકળાશ છે બસ જીપીએસ દ્વારા જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી છે ઉપરાંત બસની દરેક બારી નજીકની બેઠકની નજીક એક લાલ બટન લગાવાયેલું છે બસમાં કોઈ ઇમરજન્સી કે ગુનાહિત પ્રવૃત્તિ માલુમ પડે તો આ લાલ બટન દસ સેકન્ડ સુધી દબાવવાથી આ બસના લોકેશન સહિતનો મેસેજ નજીકના પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જાય છે અધતન સુવિધાવાળી જેમાં મિની લક્ઝરી પ્રકારની જે બસો બસોને કોન જેટલે આપવામાં આવ્યું છે એમાં આપણા ભરૂચ ડિવિઝન માં રાજપીપલા ખાતે પણ બે બસો મળી છે હજુ આવનારા દિવસોમાં ક્રમશઃ બીજી બસો મળવાની છે આ જે બસ મળી છે એ તમામ પ્રકારની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સુવિધા છે ગુજરાત સરકારે જે એકસો એકાવન બસો ની આખા ગુજરાતમાં જે મૂકી છે અને જેમાં સુવિધાઓ ખૂબ જ સારી છે કે જેવી રીતના કે પુશબેક સીટ છે કે આરામદાયક સીટો દ્વારા એ જે ચાર પાંચ કલાક કે જેની મુસાફરી હોય છે એ મુસાફરી આરામદાયક રીતે કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે બીજી એક સિસ્ટમ છે કે જીપીએસ સિસ્ટમની સાથે સાથે એક એસઓએસ સિસ્ટમ પણ કરવામાં આવી છે કે તાત્કાલિક અસરથી જ્યારે પણ કોઈ ઇમરજન્સી ઊભી થાય અને કોઈકને પણ કંઈ પણ તકલીફ થાય કશું પણ કોઈક વાંધાજનક કોઈક તકલીફ ઊભી કરે તો એના માટે તાત્કાલિક અસરથી એ બટન દબાવવાથી એ લાલ સ્વિચને દબાવી રાખવા દસ સેકન્ડ સુધી દબાવી રાખવાથી ડાયરેક્ટ જે ક્રાઇમ બ્યુરો છે એમાં એનું કનેક્શન જોડવામાં આવ્યું છે